हेलो फ्रेंड्स, लेट्स स्टार्ट अवर टुडेस एक्सरसाइज क्वेश्चन 5. मैच द फॉलोइंग. इचेनो जोड़ पूछे जोड़वानो छे विटामिन एंड ग्रुप बी एमा सु छे डेफिशिएंसी ने विटामिन अने नाथी उणप थी सु थाय छे ए. फर्स्ट छे विटामिन ए. विटामिन ए एनी उणप थी सु थाय ते नाइन ब्लाइंडनेस ने अंधापो. विटामिन बी तो विटामिन बी थी सु थाय स्टमक एंड इंटेस्टाइनल डिसऑर्डर એટલે પેટ અને આંતરડામાં વિકૃતિ. વિટામિન સી તો એનાથી શું થાય સ્કર્વી. વિટામિન ડી તો એનાથી શું થશે રિકેટ્સ. એન્ડ મિનરલ્સ તો મિનરલ્સ શું આવશે એનિમિયા. નાઉ ક્વેશ્ચન 6 મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન એન્ડ પીક ધ કરેક્ટ અલ્ટરનેટિવ. ફર્સ્ટ ખાલી જગ્યા હેલ્પ્સ ઇન બિલ્ડિંગ ધ બોડી ટિશ્યુઝ. કોણ આપણા શરીરમાં પેશીઓના બંધારણમાં મદદ કરે છે તો શું આવશે પ્રોટીન. સેકન્ડ ખાલી જગ્યા આર કોઝ ધ ડ્યુ ટુ ડેફિશિયન્સી ઓફ વિટામિન ડી ઇન ધ ડાયટ. એટલે આપણા આહારમાં જો વિટામિન ડી છે તો એની ઉણપથી શું થાય ઓકે રિકેટ્સ. થર્ડ એનિમલ લીવર ઇઝ ધ સોર્સ ઓફ વિટામિન્સ. ખાલી જગ્યા એમ ખાલી જગ્યા એનિમલ લીવર પ્રાણીઓનું જે યકૃત છે એ કયા વિટામિન ના સ્ત્રોત છે તો કે એ એન્ડ બી વિટામિન એ અને વિટામિન બી. ફોર્થ ઈટિંગ ખાલી જગ્યા વેજીટેબલ્સ ઇઝ નોટ ગુડ એઝ ધે લોસ ધેર ન્યુટ્રિયન્ટ્સ. એટલે કેવા શાકભાજી સારા નથી કે જેમાં એના પોષક તત્વો છે એ જ ગુમાવેલા હોય. કેમાં તો કે ઓવરકુકડ વધારે પડતો રાંધેલો ખોરાક છે એ તમે ખાવ તો એ સારું નથી કેમ કે એમાં ઓલરેડી પોષક તત્વો એના ગુમાવેલા જ છે. ફિફ્થ ખાલી જગ્યા કેન બી મેડ બાય મિક્સિંગ વ્હીટ મેઝ ગ્રામ ફ્લોર. એટલે આપણે ઘઉં મકાઈ અને બીજું જે અનાજ કે કઠોળ છે એને લોટ મિશ્રણ કરીને શું બનાવી શકીએ તો કે ચપાટીઝ એટલે રોટલી. ક્વેશ્ચન 7 સર્કલ ધ કરેક્ટ વર્ડ. સાચો જવાબ હોય અહીંયા સરકાર તો અન્ડરલાઈન કરવાની છે. ફર્સ્ટ વેજીટેબલ્સ શુડ બી વોશ્ડ ખાલી જગ્યા કટિંગ ઓર ચોપિંગ ધેમ. એટલે શાકભાજી છે એને ધોવા જોઈએ એમને કાપીને. ક્યારે તો કે આફ્ટર કટિંગ કાપ્યા પછી. સેકન્ડ ફૂડ શુડ બી કુક્ડ ઇન ખાલી જગ્યા અમાઉન્ટ ઓફ વોટર. ખોરાક છે એને કેટલી માત્રામાં પાણી લઈને રાંધવો જોઈએ કે સફિશિયન્ટ એટલે પૂરતી માત્રામાં જ લેવાનું એક્સેસ વધારે માત્રામાં લેવાનું નહીં. થર્ડ ફૂડ ધેટ ઇઝ ઓવરકુક્ડ ખાલી જગ્યા ઇટ્સ ન્યુટ્રિયન્ટ્સ. એટલે એવો ખોરાક કે જે વધારે રંધાયેલો કે બફાયેલો છે એમાં પોષક તત્વો કેવા હોય કે લોસીસ એટલે ગુમાવેલા હોય. ફોર્થ વોટર યુઝડ ફોર બોઇલિંગ વેજીટેબલ્સ ખાલી જગ્યા થ્રોન અવે. એટલે એ પાણી કે જે શાકભાજીને ઉકાળવા માટે થયો છે એ શુડ બી થ્રોન અવે. તો એને શું કરવું જોઈએ ફેંકી દેવું જોઈએ. ફિફ્થ વોટર ખાલી જગ્યા ફંક્શનિંગ ઓફ અવર બોડી સિસ્ટમ. પાણી છે એ આપણા શરીરમાં શું કરે છે કાર્ય કરવામાં મદદ કરે છે એટલે અહીંયા શું આવશે હેલ્પ્સ. ક્વેશ્ચન 8 આઈડેન્ટિફાય ધ ન્યુટ્રિયન્ટ્સ વિચ ધ ફોલોઈંગ પીપલ શુડ ટેક ઇન ધેર ડાયટ. નીચેના વ્યક્તિઓને કયા ન્યુટ્રિયન્ટ પોષક તત્વોની જરૂર છે એ તમારે શોધીને કહેવાનું છે. ફર્સ્ટ મીના હેઝ બર્સ્ટ હર એલ્બો. એટલે મીના છે એને એની કોણીનો જે ભાગ છે ત્યાં છોડાયેલું છે તો શું આવશે આયરન. પછી સેકન્ડ ગ્યાન હેઝ બ્લીડિંગ ગમ્સ. ધ્યાન છે ને એના પેડામાંથી લોહી નીકળે છે તો શેની જરૂર પડે વિટામિન સી. થર્ડ મનુ હેઝ સ્પોટ બેલી એન્ડ વીક લિમ્સ. મનુ છે ને જે પેટનો ભાગ છે એકદમ સોજાયેલો મીન્સ કે ઘોડા જેવો થઈ ગયો છે અને એના અંગો છે પણ કેવા છે નબળા તો શેની જરૂર પડશે પ્રોટીન્સ. ફોર્થ દાદીમા ફીલ્સ વેરી વીક. દાદીમાને નબળાશ અનુભવાય છે તો શું આવશે કાર્બોહાઈડ્રેટ્સ. ફિફ્થ રવિ ફાઇન્ડ્સ ઇટ ડિફિકલ્ટ ટુ સી ઇન ડિમ લાઇટ. રવિ છે એને ઓછા પ્રકાશમાં જોવામાં તકલીફ પડે છે તો એની શેની જરૂર પડે વિટામિન એ. સાઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ.